ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા હવે મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરીને તપાસ કરી રહ્યા છે આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના નવ ગામોમાં કેમ્પ કર્યા બોરીસણા ખાવડ ડરણ વાઘરોડા કોલાદ લક્ષ્મીપુરા ખંડેરાવપુરા કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પો કર્યા હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે શક્તિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ નવેક જેટલા ગામો જેમાં કણજરી બોરીસના ખંડેરાવપુરા લક્ષ્મણપુરા વાદરોડા કોલાદ દરણ ખાવડ અને વિનાયકપુરા આટલા નવ ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે છેલ્લા ત્રણ ચાર દિવસે અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં અમને કેમ્પો કર્યા આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ગુજરાતીઓ હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડા કાઢી રાખજો હવે કોલ્ડ વેવ અને થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો આગામી દિવસ બાદ રાજ્યમાં ઠંડી નું મોજું નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે તાપમાનનો પારો ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી થી નીચે ઉતર્યો જ નથી ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બર થી ગગડાવતી ઠંડી નિય અસર જોવા મળશે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે જેની અસર ત્રણ દિવસ બાદ જોવા મળશે ઠંડીનો ચમકારો વધશે ત્રણ દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે જોકે ડિસેમ્બરમાં હળ થીજાવતી ઠંડી પડશે ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે હવે ઠંડી ભુક્કા બોલાવશે એટલે સ્વેટર કાઢી રાખજો તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ત્રેવીસ ચોવીસ પચીસ નવેમ્બરે પશ્ચિમી છે પશ્ચિમી વિક્ષેપના કારણે સવારે ઠંડી નો એ દિવસે સુરત માથે ચડતા અહેસાસ થઈ એ છે સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો ખેડૂતોએ જીત કરી મગફળીની હરાજી બંધ કરાવી આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે ખેડૂતોએ રોષની સાથે સમાચારોમાં આગળ વધીએ જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું ખેડૂતો મોટા ભાગે લાભ પાચમ બાદ વાવણી કરતા હોય છે પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હરિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું જેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે ખેડૂતો મગફળી કોઈ જાતનો ફાયદો નથી કાંઈ અને બગાડ બગાડો બરાબર તો હવે અમે જીરું વાવીએ તો જીરુના કઈક આવે સારા ભાવ મળે અને ભગવાન પાસે એવી જ પ્રાર્થના છે કે સારું એવું વાવેતર ઉગે અને અમને મબલક પાક મળે સ્રદ પડવાથી જીરું લાખ પાક જે અમે વાવવા નહોતા એનાથી મહિનોથી લેટ થઈ ગયા છે કે હવે અમે ઝીરુંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ સાત વીઘા જમીન છે સાત વીઘાનું જીરું વાવવું છે અને સારા ભાવ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી મગફળી બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં લાલિયાવાડીના ભારતીય કિસાન સંઘના આક્ષેપ છે ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવાની માંગ કરી છે બે સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવાની માંગ કરી છે પાલનપુર માર્કેટયાર્ડમાં બે સેન્ટર ફાળવવામાં આવ્યા છતાં એક જ સેન્ટર ચાલુ છે તાલુકા સંઘનો આરોપ છે કે પ્રક્રિયા ચાલુ એ પણ ધીમી ગતિએ ચાલે છે ખેડૂતો ધક્કા ખાઈ મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબૂર બની રહ્યા છે આ પ્રક્રિયા ઝડપી બનાવીને બે સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી સોમવારે ખેડૂતોને સાથે રાખીને આંદોલન થશે બે મંજૂરી આપી છે પણ પણ હજુ સુધી એક સેન્ટરમાં તકલીફ પડે એક સેન્ટર પણ બરાબર ચાલું થયું નથી આજે હું હરુભૂરું વિઝિટ કરતાં એક સેન્ટર ઉપર તાલુકાનું એક સેન્ટર ખુલ્યું છે જિલ્લાનું તજગી ખુલ્યું નથી અને તાલુકાવાળા એમ કહે છે કે ભાઈ અમારે તો પચીસ મેસેજ છોડો છે પણ પચીસમાંથી પોંચ માણસોએ અત્યારે મેસેજ પહોંચે સુટતા નથી અને આજે હું હરુભૂરું મુલાકાત કરી તો આખા દિવસની થઈને સો બોરીની ખરીદી કરી છે એટલે જો આવી ધીમી ગતિએ ચાલશે તો ક્યારેય ખરીદી થશે નહીં અને જો આવી રીતે સરકાર જો બે બેથી ત્રણ સેન્ટરો ચાલુ નહીં કરે તો એના માટે અમે સોમવારના દિવસે અમે જિલ્લા સંઘને તાલુકા સંઘ આગળ અમે અમારો કાર્યક્રમ ચાલુ કરીશું બબી સેન્ટર હાથે ચાલુ નહીં કરે ખરીદી કરવા તો એના માટે અમે વદોલન કરશું અને ગમે તે એની સગવડ કરાવીશું બીજા નંબરમાં કે અત્યારે ખેડૂતોને મગફળી વેચવાનો મફતમાં વારો આવ્યો છે ખેડૂતો મગફળી મફત વેચી રહ્યા છે રાજ્યના ઘણા ભાગોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી

એમાં તમાકુ રોપવાનું ચાલુ છે હાવ ભાવ પંદરસો થી સત્તરસો રૂપિયા ચાલે છે પણ આ સિઝન હજુ ચાલુ થાય તારે ખબર પડે વાતાવરણ આ વખતે બહુ ગરમીનું છે પણ તમાકુ સાહસ કરી પડે એક વીઘામાં ખર્ચો થાય બધો થાય ને ટોટલી દસ હજાર રૂપિયા ખર્ચો થાય ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ બે હજાર ચોવીસનું આયોજન અલગ અલગ આઠ ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે ગાંધીનગર વડોદરા અને અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતાઓ કરે છે આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ગાંધીનગરમાં શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ થઈ રહી છે એ બી ગર્લ્સ માટે આજથી પાંચ વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છીએ કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને પણ હવે પાંચ વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે તો એ રિગાર્ડિંગ આપણે ક્યાંનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ આજથી ચાલુ કરીએ છીએ જે એક વીક ચાલશે દાહોદ એસોજીએ કર્યો છેડ ઝડપી પાડ્યા એસઓજી સોળ લાખ એકાણું ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા અને